नमस्कार दर्शक मित्रों, आप जो रहा छो निर्माण न्यूज ने हूँ ध्रुवी त्रिवेदी, आप सौ स्वागत करूँ छू। स्वागत है आपनों अमरी विशेष रजूआत कार्यक्रम हॉट टॉपिक में। आज विशेष मुद्दों से खास कर आज है बाल मजूरी विरोध दिवस। बाळ मजूरीનું મહત્વ કેટલું છે આ બધી બાબતો પર આપણે ચર્ચા કરવાના છે। શા માટે ભારતમાં બાળ મજૂરોનું પ્રમાણ આટલું બધું છે, આપણા ભારતમાં કાયદા આટલા કડક હોવા છતાં પણ આનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, એના પર આપણે વાત કરવાના છે, ચર્ચા કરવાના છે। અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે મીનાક્ષીબેન, જે સોશિયલ એક્ટિવિસ્ટ છે। મીનાક્ષીબેન સ્વાગત છે આપનું કાર્યક્રમમાં, સામાજિક કાર્યકર છે। સાથે સંજયભાઈ જોશી જોડાયેલા છે કે જે ચાઇલ્ડ એક્ટિવિસ્ટ છે, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સંજયભાઈ। तो पहला तो जे बात मैं पहला शुरुआत में ज करी छे कार्यक्रम नी के भारत में शा माटे चाइल्ड लेबर एटले के जे बाळ मजूरो छे एनो प्रमाण आटलू वधारे छे। आम तो आटला बधा कड़क कायदा होवा छतां अने आपणे वर्षो थी, एवुं तो छे नहीं के 2-5 वर्ष आ दिवसनी उजवणी करीए छे, वर्षो थी आ दिवसनी उजवणी करीए छे, लोकोने आनी समज ज्ञान अने पूरती माहिती आपवानो प्रयास करता होय छे, ए थकी पण हजु ने हजु रोजना रोज दिन प्रतिदिन जे बाळ मजूरो छे एनी संख्या वधी रही छे। મીનાક્ષીબેન ધ્રુવીબેન, કાયદાઓ ગમે તેટલા તમે સારા ઘડી કાઢો, તમે દિવસ મનાવો, પણ વાસ્તવિકતા જે છે દેશની આર્થિક પરિસ્થિતિ અને કોરોના મહામારીએ પરિસ્થિતિને ખૂબ વણસાવી દીધી છે, આપણે જાણીએ છીએ। આજે એવો અંદાજ છે કે દુનિયામાં 15-20 કરોડ બાળ મજૂરો છે અને દર 10માંથી એક બાળક બાળ મજૂર છે। આફ્રિકન દેશો અને પછી એશિયાઈ દેશો, એટલે કે આપણો દેશ અને આફ્રિકાના દેશો, એમાં સૌથી વધારે બાળ મજૂરીનું પ્રમાણ છે। હવે બાળ મજૂરી કેમ હોય છે, બાળ મજૂરીનું દૂષણ કેમ સમાજમાં આવે છે, એ જો આપણે પહેલા સમજી લઈએ કે આર્થિક પરિસ્થિતિમાં માતા પિતાની જ્યારે તંગી હોય, બહુ જ ઓછા એમની પાસે આર્થિક સંસાધનો હોય, તો બાળકને ભણાવવાને બદલે એમને માટે બાળક એક બ્રેડ અર્નર તરીકે, એટલે કે રોટલો કમાનાર વ્યક્તિ તરીકે એમની સાથે જોડાઈ જાય છે। કારણ કે માતા પિતાની આવક પૂરતી નથી હોતી, એમને ખાવાનું, એમની રોજબરોજની જરૂરતો સંતોષી શકે એટલા એમની પાસે આર્થિક સાધનો નથી, એ વાસ્તવિકતાને આપણે ભૂલી જઈએ છીએ। જો આપણા દેશમાં બાળ મજૂરીને નાબૂદ કરવી હોય તો સૌથી પહેલું કામ સરકારે જે કરવું પડે કે બધા જ હાથને કામ મળે પુખ્ત વયના, બધા જ હાથને કામ મળે બાળ મજૂરીની દિશામાં, એની નાબૂદીની દિશામાં આપણે ચોક્કસ કામ કરી શકીએ। ચોક્કસ ખૂબ જ સાચી વાત કહી છે કે જો પુખ્ત વયના લોકો પાસે યોગ્ય કામ હોય તો બાળકોને મજૂરી કરવાનો વારો નહીં આવે। કારણ કે આપણા ભારત દેશમાં પહેલું કારણ ગરીબી આવે ને, કંઈ પણ વાત આવે ને, કોઈ પણ ગુનાની વાત આવે તો એનું પણ મેઇન કારણ ગરીબી જ રહેતું હોય છે, ક્યાંક ને ક્યાંક એની પાછળ ગરીબી જ જવાબદાર રહેતી હોય છે। ઘણા બધા કારણો છે બાળ મજૂરીના, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। કોરોનાનો આ સમય છે, કોરોનાના સમયમાં ખૂબ ઝડપથી બાળ મજૂરીના કેસીસ જે છે, ગુનાઓ જે છે, વધતા જઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આટલા કડક કાયદા હોવા છતાં પણ, જે મીનાક્ષીબેને ખૂબ જ સાચી વાત કહી છે કે જ્યારે મા બાપ પાસે પૂરતા પૈસાની અર્નિંગ ના હોય અથવા તો પછી પૂરતી નોકરી કે ધંધા રોજગાર ના હોય, તો એના કારણે બાળકોને આ રીતના બાળમજૂરી તરીકે મોકલવામાં આવતા હોય છે અથવા બાળમજૂરો બનાવવામાં આવતા હોય છે। આપની પાસે આ માંગુ સંજયભાઈ, ભારતમાં બાળ મજૂરીનો આ મુદ્દો કેટલો મહત્વનો છે? ખાસ કરીને અત્યારે આપણે જે વિષય ઉપર ચર્ચા કરીએ છીએ એ વિષય બહુ ગંભીર તો છે જ, પણ સાથે સાથે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ પ્રશ્ન માત્ર ભારતનો નથી, સમગ્ર વિશ્વનો છે। એટલા માટે જ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ લેબર ડે ઉજવવામાં આવે છે। હવે એ ઉજવવા પાછળનું એટલે એમ કહી શકાય કે એ બાળકને એની આઝાદી અપાવવાની વાત છે, જે એની પાસે જે કામ કરાવવામાં આવે છે એમાંથી એને આઝાદી અપાવવાની વાત છે, એના દરેક રાઇટ્સ જે છે એ એને મળવા જોઈએ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ રેસિડેન્શિયલ, રાઇટ ટુ હેલ્થ, આ બધા એના રાઇટ્સ મળવા જોઈએ, એટલા માટે આ મનાવવામાં આવે છે। પણ ખાસ કરીને વિશ્વના દેશોની સાથે કમ્પેરિઝન આપણે જો કરીએ તો મહત્વની વાત એ છે કે ભારતનું વસ્તીનું પ્રમાણ જે છે એ પ્રમાણે જોવા જઈએ તો ભારત દેશની અંદર બાળ મજૂરીનું પ્રમાણ વધારે હોય જ, પણ જોવા જેવી વાત એ છે કે ખાસ કરીને એમાં જેમ કે જે હમણાં જે આપણે મીનાક્ષીબેને વાત કરી, તો વિશ્વની અંદર એમ કહેવાય કે 1.52 મિલિયન જે છે એ બાળકો જે બાળ મજૂરીમાં છે, એમાંથી 72% બાળકો જે છે એ એવા ક્ષેત્રમાં કામ કરે છે જે સેન્સિટિવ ક્ષેત્ર છે,
અને આપણે દેશની વાત કરીએ ત્યારે એમ કહેવાય કે જે અવિકસિત રાજ્યો જે કહેવાય, જેને કે આપણે બિહાર કહીએ છીએ, ઓડિશા કહીએ, ત્યાં બાળ મજૂરીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે આપણને. અને ખાસ કરીને આપણે આ પ્રકારના જે બાળ મજૂરી કરે છે એમાં એમ કહેવાય કે બાંધકામ ક્ષેત્ર છે, જ્વેલરી ક્ષેત્ર છે, અને સૌથી ડેન્જરસ કહેવાય કે ફટાકડાની ફેક્ટરીઓમાં જે બાળકોનો ઉપયોગ કામ કરાવવામાં આવે છે એ વધારે પડતું સેન્સિટિવ છે અને ગંભીરતા છે. સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે આપણને નોબેલ પારિતોષિક આજ સુધી આપણા દેશને બે મળ્યા છે, એક મધર ટેરેસા અને એક કૈલાસ સત્યાર્થીને. મધર ટેરેસા જીને જે આપણે નોબેલ પારિતોષિક મળ્યું એ સેલ્યુટેબલ છે, અને બીજું નોબેલ પારિતોષિક ભારતને મળ્યું એ પણ સેલ્યુટેબલ છે. પણ ગંભીરતા એ છે કે વિષય બહુ ખરાબ છે, જે બાળ મજૂરી ઉપરનો છે એની ઉપર જે મળ્યું એ વાત બહુ ખરાબ કહી શકાય. તો ક્યાંય નહીં ક્યાંય આપણે એમ કહેવાય કે આપણે એક વર્લ્ડ લેવલે જે નોબેલ મળ્યું એની સાથે સાથે આપણી એક પ્રૂવ પણ થઈ ગયું કે દેશની અંદર બાળ મજૂરી વધારે છે, જે તમારે મારે ચર્ચા કરવા કરતા એક વસ્તુ વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત થઈ ગયું છે. રાઈટ રાઈટ, ખૂબ જ સાચી વાત છે કે આ મુદ્દો ઘણો ગંભીર છે અને એના પર આપણે વર્ષોથી વિચારણા કરી રહ્યા છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક કચાશ રહી રહી છે અથવા તો ક્યાંક ઉણપ રહી રહી છે સરકારની અને આપણા બધાની જ કે એ પાયો આપણો કાચો પડી રહ્યો છે. એના કારણે બાળ મજૂરોની જે સંખ્યા છે એ વધી રહી છે. વાત બિહારની હોય, બિહારમાં સૌથી વધારે છે ભારતની અંદર. ગુજરાતમાંનો પણ ક્રમ આવે છે એમાં, એટલે ગુજરાતમાં પણ આ સંખ્યા વધારે છે. આપની પાસે આવવા માંગુ મીનાક્ષીબેન. હવે બાળકો કે જે આપણા દેશનું ભવિષ્ય છે, જે યુવાધન બનવાના છે, યુવાધન એ આપણા દેશની એક મોટી મિલકત કહી શકાય કે એ યુવાધન આપણા દેશને વિકાસ તરફ લઈ જવાનું છે. તો આજના બાળકો આવતીકાલનો યુવાધન બનવાનો છે. જો આજના બાળકો આવા ધંધા રોજગારમાં અત્યારથી લાગી જશે, નાના ખોટા સારા બધા કામ કરતા થઈ જશે. આપણે જોઈએ છીએ કે ડ્રગ્સ વેચણીમાં પણ બાળકો રહેતા હોય છે, દારૂ વેચણીમાં પણ બાળકોને નાખી દેતા હોય છે. કેટલું ગંભીર બાબત કહી શકાય, કારણ કે જો આ બાબતે ગંભીર વિશે વિચારણા નહીં કરવામાં આવે તો આપણો યુવા સ્વાભાવિક સમજણ એવી હતી કે બાળકો હોય તો માતા પિતાને આર્થિક પ્રવૃત્તિઓમાં મદદમાં જોડાય એને બહુ સ્વાભાવિક આપણે ગણતા હતા. પણ મારે સૌનું ધ્યાન દોરવું છે, કદાચ સંજયભાઈ ને આપણે બધા જાણીએ છીએ કે સરકારે હમણાં જે ફેરફાર કર્યો છે બાળ મજૂરીના કાયદાની અંદર, કે માતા પિતાને મદદ કરે, સગાવાલાના કોઈ ઉદ્યોગ ધંધામાં જોડાય મદદ માટે, તો એ ગુનો નહીં ગણાય. કદાચ એ વખતે ઘણો મોટો ઉવાપો થયો હતો, કોરોના પહેલાના વર્ષની હું વાત કરું છું, અને એ ફેરફાર વિરોધ બહુ થયો, પણ કોરોના આવ્યા પછી એ વિરોધ શમી ગયો અથવા તો દબાઈ ગયો અને બધાનું ધ્યાન દોરાયું નહીં કે આ કેટલો મોટો ફેરફાર આપણી સરકારે કર્યો. એટલે બાળ મજૂરીને લઈને આપણી સંવેદનશીલતા માત્ર નાગરિકોની સંવેદનશીલતાથી નહીં ચાલે, સરકારની સંવેદનશીલતાથી નહીં ચાલે, સમગ્ર રાજ્યનું જે તંત્ર છે એની સંવેદનશીલતા ન હોય તો કેવી રીતે બાળ મજૂરી નાબૂદ કરી શકીશું? રાઈટ ટુ એજ્યુકેશન લાવ્યા આપણે, પણ રાઈટ ટુ એજ્યુકેશનનું ઇમ્પ્લિમેન્ટેશન, એનો અમલ તો જુઓ. હજુ તો રાઈટ ટુ એજ્યુકેશન આવ્યાને આટલો સમય થયો છે, પણ હજુ એડમિશન શરૂ નથી થયા. જે બાળકોની નોંધણી થાય છે આરટીઈમાં, એ બાળકોને કઈ સમજાતું નથી. એમના માતા પિતા કોઈ અત્યારે જે રીતે ઓનલાઈન બધું ચલાવી રહી છે સરકાર, અને એ માતા પિતા જે આરટીઈમાં અરજી કરનાર છે એ તો ડિજિટલી ઇલિટરેટ છે. એટલે આ ડિજિટલ ડિવાઇડ નો જે જમાનો, અસમાનતા જે ઉભી થઈ રહી છે, એ અસમાનતામાં કેટલા બધા લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. અને આ બાળ મજૂરી તરફ પણ આપણું ધ્યાન અત્યારે ડિજિટલ ડિવાઇડમાં, આપ વિચાર કરો કે શાળાના અભ્યાસક્રમો ઓનલાઈન થઈ રહ્યા છે, જે બાળકો મજૂરી નથી કરતા, શાળાએ જવા માંગે છે, ઓનલાઈન અભ્યાસ કરવા માંગે છે, પણ એમની પાસે એના સાધન જ નથી, એની સક્ષમતા છે જ નહીં, અને છતાં સરકાર ઓનલાઈન ઓનલાઈન કરીને વાતો કરે છે, ઓનલાઈન પરીક્ષા લેવાય છે, ઓનલાઈન એડમિશન શરૂ થઈ ગયું, હવે નવી ટર્મ શરૂ થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ, પહેલા તો આપણે આવી વાતોને કહેતા બી દીવાના, સુનતા બી દીવાના, પણ હવે તો કહેતા બી દીવાના અને સુનતા બી દીવાના. એ પ્રકારની જે પરંપરા કોરોનાની મહામારીની આડમાં જે પ્રકારે લોક વિરોધી, શિક્ષણ વિરોધી, બાળકો વિરોધી બધા વલણો પ્રગટી રહ્યા છે, એ બહુ જ ભયંકર છે. અત્યારે બાળકો મેન્ટલ હેલ્થનો કેટલો મોટો એમનો સવાલ છે આપણને કોઈને ખ્યાલ નથી આવતો.
શાળાની ફી ભરી દો અથવા શાળા શરૂ કરો એની ચિંતા કરીએ છીએ. આ બાળ મજૂરી પછી જે મોટો સવાલ કોરોનાના 2 વર્ષ પછી આપણી સામે આવવાનો છે, પુખ્ત વયના લોકોની મેન્ટલ હેલ્થ એ તો છે જ, પણ બાળકોની મેન્ટલ હેલ્થનો બહુ જ મોટો સવાલ આવશે. હું મજાકમાં નથી કહી રહી, બહુ ગંભીરતાથી કહી રહી છું કે આવનારા વર્ષોમાં મેન્ટલ હેલ્થની સમસ્યાથી પીડાતી 50% લોકોની વસ્તી આપણા દેશમાં ન થાય તો નવાઈ નહીં. અને આ પ્રશ્નો આવનારા સમયમાં ઉભા થવાના છે મીનાક્ષીબેન જી, બહુ મોટા પાયે. આજે આપણને સમજાતું જ નથી. આપણે બધા શોર્ટ ટર્મ, અમે કોરોના જીતી લીધો, અમે કોરોનાને હરાવી દીધો એવી વાતો કરીને જે કરવાનું છે કામ અત્યારે મેન્ટલ હેલ્થમાં, ખાસ કરીને બાળકોની મેન્ટલ હેલ્થમાં, બાળકો એટલા બધા ડરેલા છે, બાળકો એટલા બધા ઘરકુકડી થઈ રહ્યા છે, બાળકો એટલા બધા વિડ્રોલમાં છે, એટલે બાળમજૂરીનો પ્રશ્ન તો છે જ, એની સાથે બાળકોને લઈને કેટલા બધા સવાલો આપણી આજુબાજુ છે એને વિશે આપણા રાજ્યતંત્રની કોઈ નજર નથી. મેન્ટલ હેલ્થમાં કામ કરનારી સંસ્થાઓ કે હોસ્પિટલો એટલી મર્યાદિત છે આપણી પાસે કે 2 વર્ષ પછી મેન્ટલ હેલ્થથી પીડાતી જો 50% લોકોની વસ્તી હોય તો એમને કોણ એટેન્ડ કરશે, એમને કેવી રીતે ટ્રીટ કરશે, અને બાળમજૂરીનું દૂષણ વધશે વધશે ને વધશે, કારણ કે બહુ જ આર્થિક સંકડામણમાંથી ગરીબ અને મધ્યમ વર્ગ પસાર થઈ રહ્યો છે. કોઈ બોલી નથી શકતું, પણ જયારે બોલવાનું કહો તો એ અટકે નહીં, એટલી બધી એમની પીડા અને વેદના છે. એની વચ્ચે બાળમજૂરીના પ્રશ્નને હલ કરવો એક અને માટે જ એનો એક કારણનો જવાબ આપે આપી દીધો છે કે કેમ કોરોના કાળની અંદર બાળ મજૂરોનું પ્રમાણ વધ્યું છે, ગરીબી વધી છે, આર્થિક પાયમાલ થયા છે. લોકો તો કરે શું, જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, કમાવા માટેનું સંસાધન નથી, તો એમને બાળકોએ મજૂરીએ મોકલવા પડતા હોય છે. આવા કેસીસ ઘણા બધા સામે આવતા હોય છે, અને માટે જ મેં કહ્યું ને કે આપણે ત્યાં ગરીબી દરેક કારણ પાછળ જવાબદાર હોય, અથવા તો દરેક કારણ પાછળ ક્યાંક ને ક્યાંક એનું એક કારણ તો ગરીબી હોય જ છે, દરેક ગુનાઓ પાછળ એક કારણ ગરીબી હોય છે. આપની પાસે આવવા માંગુ સંજયભાઈ. હવે આ જે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે, મીનાક્ષીબેને ખૂબ જ સાચી વાત કરી છે, આપણા બાળકોને બચાવવા માટેની આજે આપણે વાત કરી રહ્યા છે, એમને યોગ્ય શિક્ષણ મળી રહે એના માટેની વાત કરી રહ્યા છે, એ મુદ્દા પર પણ પછી આવીશું. પણ અત્યારે જે પ્રશ્નો આપને પૂછવા માંગુ કે બાળકોને બાળમજૂરી કરવા તો મોકલતા હોય, પણ કાચના કારખાના છે, ખૂબ ગંભીર કારખાનાઓ જ્યાં કામ થતા હોય કે જ્યાં જીવનનો પ્રશ્ન આવી જતો હોય, જ્યાં જીવ જોખમમાં મુકાતા હોય, એવી જગ્યાએ પણ નોકરી ધંધાર્થે મોકલતા હોય છે બાળકોને, તો આ તો બાળકો આપણું જે ભવિષ્ય છે એના પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને એમ કહી શકાય, જે આપે વાત કરી બહુ મુદ્દાસર અને વ્યવસ્થિત પ્રશ્નો પૂછ્યો છે મને. વાત અત્યારે આપણે ગુજરાતની કરીએ આજના દિવસે થોડી સાથે સાથે, તો હમણાંની લગભગ 1.5 વર્ષ પહેલાની જ વાત છે, સુરતમાં 182 બાળકો બાળ મજૂરીમાં પકડાયેલા હતા. જોવા જેવી કરુણતા જુઓ એમાં કે દિલ્હીની પોલીસ અને રાજસ્થાનની પોલીસ આવીને અહીંયા ઓપરેશન કરે છે ને એ બાળ મજૂરોને પકડે છે. તો કહેવાનો મતલબ એ છે કે ગુજરાત પોલીસ અથવા તો ગુજરાતના આ ક્ષેત્રના અધિકારીઓ શું કરે છે. હવે જ્યારે સુરતની વાત કરીએ, એક પ્રસ્થાપિત પણ રિપોર્ટ પણ હમણાં એક આવેલો હતો કે સુરતની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ બાળકો કામ કરે છે, અને જે ડાઈંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં પણ કામ કરે છે. ત્યારે ડાયમંડ એસોસિએશન છે એને એવું સ્વીકાર્યું કે હા, અમારે ત્યાં બાળકો કામ કરે છે પણ એટલી બધી સંખ્યામાં નથી. તો એ સંખ્યા સાથે મહત્વ હોતા નથી, મહત્વ એ છે કે શા માટે કામ કરે છે. તો એને માટે કોઈ જવાબદાર અધિકારી કોઈ પગલાં કેમ નથી લેતો. બીજી વાત આપણે સુરતની કરીએ કે ડાઈંગ ઇન્ડસ્ટ્રીઝમાં જે મેં કીધું એમ 182 બાળકો દિલ્હી અને રાજસ્થાનની પોલીસ આવીને ઓપરેશન કરી છે. તો ડાઈંગ ઇન્ડસ્ટ્રી જે છે એ એમ કહેવાય કે એમાં જે કલર ને એ બધા હોય છે એ એકદમ ઝેરી પોલામાંથી પણ રસાયણો વાળા પણ હોઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે બાળ મજૂરીની વાત આવે છે અને એની અનુસંધાનને આપણે જોવા જઈએ તો છેલ્લા 2020 થી 2021 ની વાત કરીએ, જે કોરોના કાળ હતો એ દરમિયાન જે લોકો આર્થિક સંક્રમણમાં જે પીડાઈ રહ્યા છે, તો અત્યારે એક સ્વાભાવિક વસ્તુ છે, મીનાક્ષીબેને કીધું એમ કે બાળ મજૂરી વધવાની છે, પણ બાળ મજૂરી વધશે એની સાથે સાથે બાળ મજૂરીના કલાકો પણ વધવાના છે. તો આ અનુસંધાને એની ગંભીરતા લઈ અને ગયા વર્ષે એટલે એમ કહેવાય કે 12 જૂન 2020 ના આની ઉપર એક નક્કી કરવામાં આવ્યું હતું કે આ ગંભીરતા લઈ આની ઉપર એક પ્રોગ્રામ ચલાવવામાં આવશે અને બાળ મજૂરીને કઈ રીતે રોકવી એ માટે બધાએ ભેગા થઈને એક નક્કી કરેલું હતું. યુનિસેફ પણ સાથે હતું,
પણ હજી એ પ્રોગ્રામ અમલમાં આવ્યો કે ન આવ્યો એની કોઈ જાણકારી નથી. પણ આ ગંભીરતા છે એ વસ્તુ તો હકીકત છે. મેં હમણાં જ થોડા દિવસ પહેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી અને જણાવ્યું હતું કે ભાઈ લોકોના પેરેન્ટ્સ જે છે એ ગુજરી ગયેલા છે અને અનાથ થયેલા છે, તો એને માટે કોઈ વ્યવસ્થા કરવી જરૂરી છે સરકારશ્રી દ્વારા. પણ સાથે સાથે એ વ્યવસ્થાનો અમલ કર્યો અને મતલબ ડિક્લેર પણ કરી, પણ સાથે સાથે એ પણ એક સાથે ગંભીરતા લેવાની જરૂર હતી કે જે આર્થિક સંક્રમણમાંથી જે પરિવાર પસાર થાય છે એના જે બાળકોની મજબૂરી બની જાય, એના પરિવારની મજબૂરી બની જાય છે કે બાળકોને પણ ક્યાંય ને ક્યાંય કામે મોકલવા પડે છે, તો આવા પરિવારોને પણ આર્થિક પેકેજની રાહત આપી અને અટકાવી શકાય એવું હું માની શકું છું. જોઈએ છે કે ભારતમાં ગરીબી એટલી બધી વધી ગઈ છે અને એમાં પણ કોરોનાના સમયમાં આટલી બધી ગરીબી, પેટ્રોલ ડીઝલના ભાવ, તમામ વસ્તુ, જો કે અલગ મુદ્દો થઈ જશે એટલે એને વચ્ચે નહીં લાવવા માંગુ, પણ મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે, લોકો પાસેથી ધંધા રોજગાર છીનવાઈ રહ્યા છે, નોકરીઓમાંથી બેરોજગાર થઈ રહ્યા છે, આવી પરિસ્થિતિમાં કરે શું? તો પણ એ વર્ગ એ ચલાવી લે, પોતાના બાળકોને શિક્ષણથી વંચિત ન રાખે, પણ જેના માતા પિતા અભણ હોય, જેના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય અને એ પણ માતા પિતા એવી એક્સપેક્ટેશન રાખે, તો આ દલીલમાં કંઈ ખોટું નથી, પણ એના પર વિચારવાની કે કદમ લેવાની જરૂર છે, પગલાં લેવાની જરૂર છે. સંજયભાઈ, નેટવર્ક ઇશ્યુના કારણે સંજયભાઈનો સંપર્ક માં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. મીનાક્ષીબેન, આપની પાસે આવવા માંગીશ કે આ જે આખો મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે હવે શિક્ષણને, ગરીબીને, નિરક્ષરતાને અને સાથે સાથે બાળમજૂરીને સીધો સંપર્ક છે, એક લાઇન કહેવાય ને, એક કનેક્ટિવિટી છે આ બધા વચ્ચે. શું કરી શકાય આ પરિસ્થિતિની વચ્ચે બાળમજૂરીને રોકવા માટે, જ્યાં સરકાર ક્યાંક ને ક્યાંક ચૂકી રહી છે? અચ્છા, મોટી મોટી વાતો તો કરી દેવામાં આવે મીનાક્ષીબેન, આપણે જોઈએ ચાની કીટલી પર મોટા ભાગના જે બાળકો હોય છે ચાની કીટલી પર આપણને કામ કરતા જોવા મળતા હોય છે, તો આ તો દેખીતી છે, ચાની કીટલીમાં તો કંઈ અંદર જઈને કોઈ જોવાનું નથી, રસ્તા પર જ આપણે જઈએ તો પણ આપણને જોવા મળે, પોલીસવાળા જોઈ જાય, ઉઠાઈને લઈ જાય, પણ તો પણ ચાની કીટલીનો જે માલિક હોય એવું જ કહેતો હોય કે 3 દિવસ પછી હું એને પાછો લઈ આવીશ. આ માનસિકતાને બદલવાની જરૂર છે, એના પર કડક પગલાં લેવા પડશે તો આ માનસિકતા બદલાશે. એટલે આજે કહ્યું ને આપણે કે વિશ્વચક્ર ગરીબીનું જે છે એ ગરીબીનું વિશ્વચક્ર માતા પિતાને બધી રીતે મજબૂર કરે છે, બાળકોને પણ કામ કરાવવા મજબૂર કરે છે. અને એક ઉપાય સૂચવાયો છે ભૂતકાળમાં પણ અને હાલમાં પણ, બધા અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી આપવા માટે જે 100 દિવસની રોજગારી, મનરેગા જેને આપણે કહીએ છીએ, એવી શહેરી વિસ્તારમાં પણ શરૂ કરવામાં આવે. એટલે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને કોરોનામાં એની બહુ જ જરૂર છે કે માતા પિતાને કોઈ આર્થિક થોડીક મદદ મળે, તો બાળ મજૂરીનું પ્રમાણ કંઈક અંશે, સંપૂર્ણ નહીં ઘટાડી શકે પણ કંઈક અંશે ઘટાડી શકીશું. પછી ચાની લારી પર જે આપણા બધાના દોસ્ત જેવા બાળકો, ટેણી કહીએ છીએ કે આપણે એને દોસ્ત કહીએ છીએ, મારા નાનકડા દોસ્ત એવું છોટું કહીએ, કોઈને કોઈ રીતે આપણે જેમને દોસ્ત તરીકે એ કરીએ છીએ એમને કેવી રીતે બચાવી શકાય? હવે જો પુખ્ત વયની વ્યક્તિને ચાની કીટલી ઉપર નોકરીએ રાખવામાં આવે તો એનો જે પગાર છે ચાની કીટલીના માલિકને પોસાય નહીં, કારણ કે ચાની કીટલી એ એવા પ્રકારનો મોટો વ્યવસાય નથી કે જેમાં નફાનું બહુ મોટું માર્જિન છે. એ તો માળ દિવસે 100 રૂપિયા કમાય છે અથવા તો 200 રૂપિયા કમાય છે અને થોડોક પગારમાં આપીને એ પોતે થોડાક પૈસા ઘરે લઈ જાય છે, અને એ લારી ઉપર જે પોલીસના હપ્તા અને અનેક પ્રકારના દબાણવાળાની ગાડીનો દર ને બધું કેટલું બધું છે શહેરમાં. તો જો આ શહેરી વિસ્તારોમાં મનરેગાને દાખલ કરવામાં આવે અને આ બાળકો છે એ આ બાળ મજૂરી કરનાર બાળકોના એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર, જેને ડીબીટી કહીએ છીએ, એ પ્રકારે કોઈ મંથલી પૈસા જમા કરાવવામાં આવે ને, તો આપણે આને કંઈક કંટ્રોલમાં કરી શકીએ, અંકુશમાં લઈ શકીએ. ગેરંટી નથી કે બાળકોના પૈસા માતા પિતા નહીં વાપરી કાઢે, પણ છતાં બાળકના ખાતામાં સીધા પૈસા, બાળ મજૂરીમાં રોકાયેલા બાળકોને એમાંથી છોડાવીને એમનો એમની ચોક્કસ સંખ્યા નક્કી કરીને એમના ખાતા ખોલાવીને મહિનામાં એમને જે ભણવા માટે, એમના જીવન ધોરણને ટકાવી રાખવા માટે જે ખર્ચ થાય એ તમે જમા કરાવી શકો છો. અને માતા પિતા માટે આ શહેરી મનરેગા શરૂ કરો, તો પછી આપણે આ બેરોજગારીનો પ્રશ્ન, જે બહુ વિકરાળ છે આપણા દેશમાં, આપણે દેશમાં ગરીબીનો પ્રશ્ન વિકરાળ છે, આર્થિક સંકડામણ ભયંકર કોરોનામાં વધી છે, એટલે સરકારે એટલે કે રાજ્યતંત્રે લોકોને આર્થિક કેશ પૈસા આપવા પડે. બહુ જ બધા અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે દુનિયાભરમાં, અમેરિકાએ પણ કરવું પડ્યું, ઇંગ્લેન્ડે કર્યું, ફ્રાન્સે કર્યું, બધા દેશોએ
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યા છે, લોકોના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે. હવે આ રીતે રોકડ રકમ ખાતામાં આવે તો લોકોને સહેજ હૈયાધારણ મળે, લોકો શાંતિથી વિચારે, ગુનાખોરી તરફ ધકેલાતા પણ વિચારે, રોકે પોતાને, અને પોતાના માતા પિતા જે છે એમને પણ બાળકો માટે જે ચિંતા છે એ હકીકતમાં એમના ખાતામાં જો પૈસા આવે તો ભલે સ્કૂલો બંધ છે પણ સ્કૂલો ખુલશે ત્યારે બાળકોને મોકલી શકાશે, એવું એમને હૈયાધારણ માતા પિતાને મળી શકે એવી એક આખી યોજના, એનું બ્લુપ્રિન્ટ સરકારે તૈયાર કરવાની જરૂર છે. માત્ર રાજ્ય સરકારથી કામ નહીં ચાલે, કેન્દ્ર સરકારે કરવું પડશે. અને આઈએલઓ એ પણ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને પણ એમાં બહુ જ મોટી ભૂમિકા ભજવવાની છે, કારણ કે કોરોના મહામારી આખી દુનિયાને ઘેરી વળી છે, માત્ર આપણા દેશને નહીં. બસ સાચી વાત છે, અને આ કરવું પડશે, કારણ કે માટે જ આપણો દેશ છે ને બાળ મજૂરીમાં સંખ્યા જે છે એની વધતી જઈ રહી છે. નિયમો તો બનાવી દે છે મીનાક્ષીબેન, પણ એ નિયમોના પાલન માટે આપણે પાછા પડી જઈએ છીએ. હવે આટલા બધા લાભની જો જાહેરાત કરવામાં આવે, આપે ખૂબ સાચી વાત કહી કે જો એ બાળકો છે એ બાળકોના અકાઉન્ટમાં મહિને જેટલા પણ રૂપિયા તમે ટ્રાન્સફર કરી શકતા હોય, સરકાર દ્વારા એક યોજના આખી બનાવવી જોઈએ, અને દર મહિને જો એ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે તો ચોક્કસ પછી જો એ બાળ મજૂરી કરતા પકડાય ને તો તમે એના પર કડક કાર્યવાહી કરી શકો છો, અને એનો પૂરેપૂરો લાભ તમને બાળ મજૂરીના આંકડામાં ઘટતો પણ જોવા મળશે. સંજયભાઈ, આપની પાસે આવવા માંગુ, શું કરી શકાય બાળ મજૂરીના આ મુદ્દા પર? આપણે આવતા વર્ષે જ્યારે વાત કરીએ ત્યારે આંકડો થોડો ઘટ્યો હોય અથવા તો ઘટાડી શકાય, એના માટે શું કરવું જોઈએ? સરકારની ક્યાં ખામી રહી છે? સરકારની ખામીની જ્યારે વાત કરીએ તો એમ કહેવાય કે પહેલી વસ્તુ એ છે કે સરકાર દ્વારા વાસ્તવિક આંકડા કોઈ દિવસ બહાર આવતા નથી, ચાહે એ પછી બાળ મજૂરી ના હોય, યા તો મિસિંગ ચિલ્ડ્રન ના હોય, યા તો કરો, હા, કોઈ પણ સરકારની વાત છે. વસ્તુ સ્થિતિ એ છે, જયારે ગુજરાતની વાત કરીએ, રમશે ગુજરાત, ભણશે ગુજરાત, બધી જ વાત થાય છે, પણ આ એક મુદ્દો પણ ઉમેરવાની જરૂર છે, આ પણ કે હવે બાળ મજૂરી રોકશે ગુજરાત, આ પણ એક અભિયાન ચલાવવાની જરૂર છે. માત્ર ને માત્ર તમારા શાળામાં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે ને એક્ચ્યુઅલીમાં ભણવા કેટલા વિદ્યાર્થીઓ આવે છે? બીજા વિદ્યાર્થીઓ જાય છે શું? તો ક્યાંય ને ક્યાંય આ રોકવા માટેની સરકારની પોતાની મનસા હોવી સૌથી પહેલી જરૂરી છે. લોકોની અંદર જે જાગૃતિ અથવા તો એમ કહી શકાય કે અવેરનેસ આવે, એ વાસ્તવ હકીકત છે, અને છે પણ. તમે જોયો જનરલી કે ક્યાંય ને ક્યાંય આપણે રોડ ઉપર કોઈ ઓલો હોય તો આપણે એને એમ કહે છે, ઘણા લોકો જે આ બાબતની જાણકારી અથવા તો અવેરનેસ રાખે છે, એ પૂછે ભાઈ કામ કેમ નથી કરતો તું? હું તો કે ભાઈ હું કામ એટલા માટે કરું છું કે મારા પેરેન્ટ્સ ને આ છે, તો તું ભણતો કેમ નથી? ત્યારે મૂળ પ્રશ્ન જયારે ઉભો થાય છે કે ભણતો કેમ નથી, તો એ પ્રશ્ન ત્યાં સરકારનો આવીને ઉભો રહે છે. સરકારે આ બાબતે વિચારવા જેવો, આજે તમે ને હું જે જયારે રોડ પર આપણે આ અભ્યાસ કરી શકીએ છીએ, તો શું સરકારના નોલેજમાં આ વસ્તુ નહીં હોય? જરૂરી છે આ બધી વસ્તુ. એટલે બાળ મજૂરી અટકાવવા માટેની સરકારની પોતાની મનસા હોવી જરૂરી છે. મીનાક્ષીબેને કીધું એમ કે ઘણા પ્રયત્નો કરી શકાય એમ છે, પણ એની માટેની એક મનસા જરૂરી છે કે ભાઈ આ સરકાર પોતે ક્યાં આગળ વધે અને આ ક્ષેત્રમાં એ રોકી શકે. હોય સરકારને તો બાળ મજૂરીના આંકડાથી કોઈ લેવા દેવા જ નથી, કારણ કે સરકારને તો બસ બીજી વાર સરકાર બનાવવામાં હોય ઇન્ટરેસ્ટ હોય કે પોતાના પ્રોગ્રેશન કરવામાં ઇન્ટરેસ્ટ હોય, બાકી આવા બધા સામાન્ય આંકડાઓમાં સરકાર મોટે ભાગે નજર નથી કરતી. બધી યોજનાઓ માત્ર કાગળ ઉપર જ ચિતરવામાં આવે છે, અને ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં વાસ્તવિક ગ્રાઉન્ડ ઝીરો પર જઈને એ તો ચેક કરવું પડશે ને. યસ યસ, ગ્રાઉન્ડ ઉપર કશું જોવા નથી મળતું. એમ જયારે અમદાવાદની જ વાત કરીએ, મેં એમ હમણાં થોડી વાર પહેલા એક વાત કરેલી હતી કે માણેક ચોક ની અંદર જાઓ તમે તો જે જ્વેલરીના કારખાનાઓ છે, બરોબર છે, તો ત્યાં પણ બાળ મજૂરો ખૂબ છે. તો શા માટે એને શું આજે મને ખબર છે તો સરકારશ્રી અથવા તો સરકારના કોઈ પણ તંત્રને નહીં ખબર હોય, તો ક્યાંય ની ક્યાંય પરિસ્થિતિ એ થાય છે કે એક વાર ત્યાં રેડ પાડવામાં આવે છે, ત્યારબાદ મિલીભગત ચાલુ થઈ જાય છે, હપ્તાઓનું સેટિંગ થઈ જાય છે અને એ ધંધો ચાલ્યા કરે છે. ખૂબ જ સાચી વાત છે, અને આના કારણે દર વર્ષે આપણે એમ વિચારીએ અને ડિબેટ કરીએ કે કેમ આંકડા ઘટી નથી રહ્યા, પણ આ વાસ્તવિક ચિત્ર તો આ છે કે જ્યારે પણ તમે કાયદાનો અમલ કરવા જાઓ કે ગ્રાઉન્ડ ઝીરો પર જોવા જાઓ ત્યારે આપણને મિલીભગત જ જોવા મળતી હોય છે અને બધી સાંઠગાંઠ જ જોવા મળતી હોય છે. ખેર, આપણે આશા રાખીએ કે ખૂબ જ સારી રીતે મીનાક્ષીબેન અને સંજયભાઈએ કારણો જણાવ્યા છે કે શું શું કરી શકાય આના પર, એક સારી મેનેજમેન્ટથી વ્યવસ્થા ગોઠવીને એના પર કાર્ય કરી શકાય તો ચોક્કસ આ બાળ મજૂરીનો જે આંકડો છે એ ઘટાડી શકાય.
આશા રાખું કે આ વાત સરકાર સુધી પણ પહોંચે અને સરકારના પણ કાન ખુલે, આંખ ખુલે અને એ આ વાત સાંભળે, જોવે અને એના પર વિચારણા કરે અને ખરેખર રીતે ન માત્ર નિયમ બનાવે પણ આનું ઇમ્પ્લિમેન્ટ કરે. સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. મીનાક્ષીબેન અને સંજયભાઈ આપ બંને મારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો આભાર. અને ગંભીર મુદ્દો આજનો કે બાળ મજૂરી વિરોધ દિવસ. ભારતમાં દિન પ્રતિદિન કેસની સંખ્યા કેમ વધી રહી છે, બાળ મજૂરોની સંખ્યા કેમ વધી રહી છે, એના કારણો તો જાણ્યા પણ એને રોકવા માટે શું કરવું જોઈએ, એને કઈ રીતે અટકાવવા જોઈએ તેના વિશે પણ આપણે વાત કરી છે. અત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. મને આપશો રજા. નમસ્કાર.